સમાચારમાં આગળ વાત કરીએ તો આતંકવાદ રૂપી અજગર સમગ્ર દેશ અને દુનિયાને ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે સંયુક્ત રાષ્ટ્રની આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે જેની અંદર મસૂદ અઝહરને ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ આતંકવાદી તરીકે ઘોષિત કરવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ મૂક્યો હતો પ્રસ્તાવ, જેના આધારે આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ચીન આજે ભારતને આપી શકે છે સમર્થન. સંયુક્ત રાષ્ટ્રની આજે મહત્વપૂર્ણ બેઠક જેમાં એલઈટીના સર્ગના મસૂદ અઝહરને આજે આંતરરાષ્ટ્રીય લેવલે આતંકવાદી જાહેર કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આજ મુદ્દે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા અરુણ શાહ ન્યૂઝરૂમથી. અરુણ શાહ, જણાવશો જે રીતે સમગ્ર માહિતી સામે આવી છે મસૂદ અઝહરને લઈને આજે બેઠક થવાની છે, શું છે સમગ્ર ઘટના? જી વિશાલ, સૌથી મહત્વપૂર્ણ છે કે આતંકવાદ એ ન માત્ર ભારતની સમસ્યા પરંતુ સમગ્રતઃ રીતે જોઈએ તો વૈશ્વિક સમસ્યા છે. ત્યારે આતંકવાદને નાથવો પણ હાલના તબક્કે જે રીતે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે ને તેમાં જૈશે મોહમ્મદ જેવી સંસ્થાઓનો જે રીતે અગ્રેસર રહી છે ત્યારે આ આતંકવાદને મિટાવવો સમગ્રતઃ રીતે જરૂરી છે ને જે વૈશ્વિક સમસ્યા છે એને નાથવી અત્યંત જરૂરી છે. અને આના જે સંદર્ભે સંયુક્ત રાષ્ટ્રસંઘની જે અગાઉની બેઠક મળી હતી તેમાં જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં ખાસ કરીને જોઈએ તો ભારત સહિત ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા જેવા રાષ્ટ્રોએ જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ને તેને ચોક્કસ રીતે સમર્થન આપ્યું હતું. પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં તમામ દેશો જ્યારે તેને સમર્થન આપે ત્યારે જ આ પ્રસ્તાવ પસાર કરી શકાય છે. ત્યારે વૈશ્વિક આતંકવાદી જે મસૂદ અઝહર જે મુખ્ય જૈશે મોહમ્મદનો મુખ્ય વડો માનવામાં આવે છે ત્યારે તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સંદર્ભે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પરંતુ જે આતંકવાદને પ્રોત્સાહન આપે છે તેવા રાષ્ટ્ર ચીને આ સંદર્ભે તેનો વિરોધ કર્યો હતો ને પરિણામે આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો ન હતો એટલે એ પ્રસ્તાવ પસાર કરી શકાયો નથી. ત્યારે ચોક્કસ રીતે કહી શકાય કે ચીનના આ વલણનો ઉગ્ર રીતે સમગ્ર વૈશ્વિક સ્તરે પણ વિરોધ થયો હતો. એટલું જ નહીં, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા જેવા દેશોએ પણ ચીનની ટીકા કરી છે. ત્યારે આજે યુએનની મહત્વપૂર્ણ બેઠક જે સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠક મળી રહી છે તેમાં આ પ્રસ્તાવ ફરી એકવાર મૂકવામાં આવે ને તેમાં જે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ચીનનું વલણ જે છે હાલના તબક્કે કૂણું પડ્યું છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. એટલે એક રીતે કહી શકાય કે ચીન પણ હવે આ પ્રસ્તાવના સમર્થનમાં આવે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. અને જ્યારે આજે સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠક યોજવાની છે ત્યારે તેમાં ચીનનું જો સમર્થન મળે તો ચોક્કસ રીતે મસૂદ અઝહરને જે વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દિશામાં ચોક્કસ રીતે નિર્ણય લેવાય એવી શક્યતા પ્રબળ બની છે. પરંતુ ચીનનું વલણ નરમ રહ્યું છે એ વાત ચોક્કસ છે, પરંતુ તે આ પ્રસ્તાવને સમર્થન આપશે કે કેમ તે જ્યારે અંતિમ પ્રસ્તાવ પસાર થાય અને ચીનનું વલણ કેવું રહેશે તેના પર જોવાનું રહેશે. પરંતુ હાલના તબક્કે જે લાગી રહ્યું છે ને ચીને જે પ્રમાણે વલણ દાખ્યું છે તે જે બીજા રાષ્ટ્રો જો આ પ્રમાણે કરવા ઈચ્છતા હોય તો તેને સમર્થન આપવાના સંદર્ભમાં ચીને પોતાની હકારાત્મક વલણ અપનાવ્યું છે ત્યારે કહી શકાય કે સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં આજે પ્રસ્તાવ મુકાશે ત્યારે ચીન વાસ્તવિક રીતે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે. પરંતુ ચીન જો આને સમર્થન આપશે તો ચોક્કસ રીતે અઝહર મસૂદ ચોક્કસ રીતે જે રીતે વૈશ્વિક આતંકવાદી છે તે જાહેર કરી શકાશે અને તેનો માર્ગ મોકળો થશે. એટલે આગળની કાર્યવાહી જે છે સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં સમર્થન સમગ્રતર રીતે જોઈએ તો બહુમતીથી આ પ્રસ્તાવ જે છે એ પસાર કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરીને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દિશામાં નિર્ણય લેવામાં આવશે. એટલે એક રીતે કહી શકાય કે આતંકવાદને જે રીતે નાથવામાં એક મહત્વપૂર્ણ પગલું સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે વૈશ્વિક સ્તરે લેવામાં આવશે તે સમગ્રતઃ રીતે જોઈએ તો ન માત્ર ભારત દેશ જ પરંતુ સમગ્ર દેશ અને દુનિયાની જે પ્રજા છે તેના માટે લાભદાયી પુરવાર થશે. જી વિશાલ. જી આભાર. તો જોયું આપણે જે રીતે અઝહર મસૂદ કે જે રીતે અત્યારે હાલની અંદર જૈશે મોહમ્મદનો સરગના છે તેના માટે જે બેઠક યોજાવાની છે તે બેઠકને લઈને અત્યારે હાલમાં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ચીનનું હાલ નરમ વલણ દેખાઈ રહ્યું છે, પરંતુ જો ચીનની સંમતિ દેખાશે તો ચોક્કસથી અઝહર મસૂદને વૈશ્વિક લેવલે આતંકવાદી ઘોષિત કરવામાં આવશે.